गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल एट होम? बदा मजामा छो ने? विषय इंग्लिश धोरण 6 मां आशापुरा ऑनलाइन एजुकेशन मां हूं आपनो फरीथी हार्दिक स्वागत करू छु। गया वीडियो मां आपणे चित्र द्वारा क्वेश्चन ए आपणे टॉपिक જોઈ ગયા, તે છે યુનિટ 1 નો એક્ટિવિટી 2 હતી, જ્યારે આપણે હવે એક્ટિવિટી 3 આજે જોઈશું, તેમાં સંવાદ છે। સંવાદ એટલે શું? આપણે જે ક્લાસમાં બેસી અને આપણે એકબીજા સાથે જે ચર્ચાઓ કરીએ છીએ કે તું મને આ આપ, તું મને ઓલું આપ, એ બધી જે સામાન્ય ચર્ચાઓ છે તે સંવાદ છે। એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જે વાતો કરે છે તે સંવાદ છે। એ સંવાદ આજે આપણે રજૂ કરીશું, જે હું તમને ધોરણ 6ની બુકમાં આપેલી છે તે હું વાંચીને સંભળાવીશ, ત્યારબાદ તેના એક્ઝામ્પલ પણ આપીશ। તે તમારે શાંતિપૂર્વક પોતાની નોટ પેડમાં લખવાના છે, તે મિત્રો નોટ પેન પણ સાથે જ રાખજો। તો ચલો શરૂઆત કરીએ એક્ટિવિટી 3ની। દરેક લોકો પોતાની ચોપડી ખોલી લે અને ચોપડીનું પેજ નંબર 3। એક્ટિવિટી 3, સંવાદ સાંભળો અને વાંચો। એ ટીચર કહે છે, ટીચર સેડ, રમેશ ગીવ મી યોર સ્કેચ પેન પ્લીઝ। ટીચર છે એ રમેશને કહે છે કે તારી સ્કેચ પેન મને આપ। રમેશ કહે છે યોર ઇટ ઇઝ મેમ, એટલે કે આ રહી। ટીચર કહે છે થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ, એટલે કે આ રહી, ટેબલ પર તેને મૂકી દે। એવી જ રીતના બીજો સંવાદ છે જે ઈલા અને જયંત વચ્ચે છે। ઈલા કહે છે, ઈલા સેડ જયંત પુટ યોર ઇરેઝર ઓન ટેબલ, જે ઇરેઝર એટલે કે રબર બેન્ડ એ તારા ટેબલ પર મૂક। જયંત કહે છે કે હું શ્યોર, ઈલા કહે છે થેન્ક્સ, જયંત કહે છે કે પાક્કું હું મૂકી દઉં છું, જ્યારે ઈલા શું કહે છે કે થેન્ક યુ, તારો આભાર। એવી જ રીતના ત્રીજો સંવાદ છે જે દક્ષા અને દિવ્યા વચ્ચે છે, તો આપણે ફરીથી તે સંવાદ જોઈશું। દક્ષા કહે છે ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા, તારી સ્કેચ પેન દિવ્યા મને આપ। તો દિવ્યા શું કહે છે, નો સ્કેચ પેન સોરી, મારી પાસે સ્કેચ પેન નથી સોરી। દક્ષા કહે છે ઓ ગીવ મી યોર હેલ્પ પિન, તો મને તારી કેક હેલ્પ પિન આપ। તો દિવ્યા કહે છે યોર ઇટ ઇઝ, એટલે કે આ રહી, લે હું તને આપું છું। આવી રીતે બહુ બધા સંવાદો આપણી વચ્ચે પણ ક્લાસરૂમમાં થતા હોય છે, અને તે સંવાદો આપણે આપણી માતૃભાષામાં બોલીએ છીએ દરેક મિત્રો, બરાબર ને, ગુજરાતીમાં। જ્યારે આ વસ્તુ ઇંગ્લિશમાં કન્વર્ઝેશન થયેલી છે તો બસ આપણે પણ આવી રીતે થોડું થોડું ઇંગ્લિશ બોલતા શીખીશું। તો એવી જ રીતના હું તમને અત્યારે એક સંવાદ એક્ઝામ્પલ રૂપે હું તમને બોર્ડ પર લખીને સમજાવું છું, જે તમે સમજો।
તેમાં આપણે મમ્મી પપ્પા સાથેનો સંવાદ, ભાઈ બહેન સાથેનો સંવાદ કંઈ પણ તમે લઈ શકો છો. તો આવા